મારા વાલા બાળ મિત્રો, તમે આમ નવાઈ ન પામો. જેમ બધા જ દિવસો સરખા નથી હોતા, તેમ મારો મૂડ પણ આજે ખરાબ છે. કારણ? કારણ તમને સમજાય તે માટે જ આ વાર્તા કહું છું. સારું, ન સમજમાં આવ્યું હોય તો વાર્તા સાંભળો. વાર્તા દ્વારા તમને બધી સમજ પડી જ જશે. સમય સવારનો, પાણીનો નળ વહી જાય છે, વરંડામાં તુલસીનો ક્યારો છે. અરે અરે બહેન, આ પાણી બંધ કરો. અરે માં, માસી, અરે કોઈ સાંભળો છો? પણ તુલસીનો અવાજ સાંભળી શકે તેવો દિવ્ય આત્મા આ ધરતી પર ક્યાંથી હોય? નિરાશ તુલસી ગણગણવા લાગી. ક્યાંક વહે છે જળ ને ક્યાંક ઊંડા તળ, વમન કરે અહીં ખાળ ને ત્યાં ટળવળે બાળ. અને મનોમન પ્રભુને મળીને વાત કરવાનો નિશ્ચય કરવા લાગી. વનમાં મળેલી સભામાં સૌએ તુલસીને ખૂબ કહ્યું હતું કે તું જ સૌની ફરિયાદ પ્રભુ પાસે પહોંચાડી શકે છે, કેમ કે તું પ્રભુની વાલી છે, તારી વાત તે જરૂર સાંભળશે. પણ તુલસીએ એ વાત કરવાની ના પાડી, કેમ કે તુલસી દરેક ઘરના આંગણામાં હોય, તેને પાણી પાવું સૌભાગ્ય ગણાય, લોકો તેને પૂજે પણ છે. પણ તુલસીએ અનુભવ્યું કે માણસ ખરેખર સ્વાર્થની તમામ હદ પાર કરી ગયો છે, તેની ફરિયાદ તો પ્રભુને કરવી જ પડશે. થોડા દિવસ પહેલા વનમાં પશુ, પંખી, વનસ્પતિ સૌની એક ગુપ્ત સભા મળી હતી, જેમાં તમામ નાની મોટી વનસ્પતિ, નાના મોટા પશુ પંખી હાજર રહ્યા હતા. તમામનું એક જગ્યાએ હાજર થવાનું કારણ પણ ખરેખર કટોકટી હતી. ક્યાંય પાણીનું સરોવર, નદી કે ખાબોચિયું પણ બચ્યું ન હતું. બિચારી ચકલી તો રડી જ પડી. તેનું આટલું નાનું શરીર સૂરજની ગરમી અને વધારે ઉડી ન શકવાના કારણે પાણી માટે દૂર દૂર જવું એને કેટલું આકરું પડે. વળી નાના નાના બચ્ચા સુધી ચાંચમાં પાણી ભરીને લાવવું તો લગભગ અશક્ય છે. ઘાસ તો સુકાઈને કાંટા જેવું બની ગયું હતું, તે બોલવાની સ્થિતિમાં પણ નહોતું. હાથીભાઈ તો ગુસ્સામાં ચિંધાડતા હતા. તેમને તો ખૂબ જ ગરમી લાગે, પીવા અને નાવા પાણી જોઈએ. પણ ઘણું ચાલવા શોધવા છતાં પણ પાણીનું ટીપું મળતું નથી. હાથીભાઈએ તો ગુસ્સામાં કહ્યું, શહેરમાં તો ખૂબ જ પાણી છે, મારો ભાઈ તો સર્કસમાં કામ કરે છે, તે તો નિરાતે પાણીનો ઉપયોગ કરે છે. આ માણસ જાત ખરેખર સ્વાર્થી બની ગઈ છે. આ બધી વાતો યાદ આવતા જ તુલસીનો નિર્ણય વધુ પાક્કો થઈ ગયો. તેણે બીજા મિત્રોને આશ્વાસન આપ્યું અને પોતે પ્રભુ પાસે વાત કરવા ચાલી. પ્રભુને પ્રણામ કરીને તુલસી ઊભી રહી. પ્રભુએ તેને આવકારી પૃથ્વીલોકના સમાચાર તથા અહીં આવવાનું કારણ પૂછ્યું. તુલસીએ ધીમે ધીમે પ્રભુને બધી જ વાત કહી. છેલ્લે પોતાની વાત પૂરી કરતાં તેણે કહ્યું, પ્રભુ, આપે સૃષ્ટિ પર તમામનો સરખો હક છે, સૌ સરખા ભાગીદાર છે એમ કહેલું. પણ દુઃખની વાત છે કે વન પશુ પક્ષી અને વનસ્પતિને તો તે યાદ છે, પણ આપનું ઉત્કૃષ્ટ સર્જન માણસ તે વાતને ભૂલી ગયો છે. તે અમારું શોષણ કરી રહ્યો છે, અમે દુઃખી થઈ ગયા છીએ. પ્રભુ, અમારું રક્ષણ કરો. પ્રભુ, પ્રભુના ચહેરા પર મલકાટ આવી ગયો. તેમણે તુલસીને શાંત પણ મીઠા સ્વરે કહ્યું, ગાંડી, મારું ઉત્કૃષ્ટ સર્જન તો તમે છો. મનુષ્યનો કોઈ હાથ કે પગ કાપી નાખે તો તે ફરી ઉગતા નથી, પરંતુ તમે તો વારંવાર હણાયા છતાં મૂળિયામાંથી બેઠા થાવ છો. અને હા, સૌએ પોતાનું રક્ષણ કરતા શીખી જ લેવું જોઈએ. તમારી પાસે વાણી નથી, પણ વ્યવહાર તો છે ને? અને જે તમારી પાસે છે તેનાથી તમે તમારું રક્ષણ કરો. હું તમારી સાથે જ છું. તુલસી ભારે મનથી વિચારતી વિચારતી વનમાં આવી. અહીં સૌ કોઈ તેની રાહ જોઈ રહ્યા હતા. આવીને તેણે પ્રભુએ કહેલી વાત સૌને કહી સંભળાવી. સૌ વિચારમાં પડ્યા. સૌ એ વાતથી તો વાકેફ હતા જ કે મનુષ્ય વનસૃષ્ટિ પર નિર્ભર છે. એટલે સૌએ મળીને તેમને સબક શીખવાડવાનો પ્લાન ઘડ્યો અને સૌ પોતપોતાના કામમાં લાગી ગયા. બધા જ જાણતા હતા કે સૌએ એક રહેવાનું છે તો જ આ ભગીરથ કાર્ય પૂરું થશે.
સૌથી પહેલું કામ હતું હાથીભાઈનું. તેમણે સૂંઢ વડે પાણી ભેગું કરવાનું હતું અને વનમાં એક તળાવ જેવું સર્જન કરવાનું હતું. કૂતરા અને શિયાળે મળીને વનમાં મોટો ખાડો કરી નાખ્યો. માટી ઉલેચવા માટે રીંછ અને બીજા નાના મોટા પ્રાણીઓ કામે આવ્યા. એ તળાવડીની પાળ બનાવવામાં આવી. પછી હાથીભાઈનું ટોળું નીકળી પડ્યું. શહેરને જેમાંથી પાણી મળતું હતું તે નહેરનો રસ્તો માટીથી બંધ કર્યો અને તે બધું જ પાણી નહેરથી ઉભરાઈને નીક દ્વારા જંગલના તળાવમાં પહોંચતું થયું. તળાવ છલોછલ થઈ ગયું. પશુ પંખી આનંદિત થઈ ઉઠ્યા. વનમાં ચારે તરફ હરિયાળી છવાઈ ગઈ. ચકલી જઈને શહેરથી બીજા પશુ પંખીઓને વનમાં આશરો લેવા બોલાવી લાવી. શહેરમાં પાણી પહોંચ્યું નહીં તેથી લોકો પાણી વગર વલખા મારવા લાગ્યા. રોજ જે પાણી ગટરમાં વહાવતા હતા તે આજે પાણીની કરકસરથી ઉપયોગ કરતા હતા. નહેર અધિકારીએ તપાસ સમિતિ બેસાડી. પાણી કેવી રીતે અટક્યું, શું થયું, આ બધા સવાલોનો તેમની પાસે કોઈ જવાબ ન હતા. શહેરમાં બાગ બગીચામાં રહેલી વનસ્પતિએ માણસોનો બહિષ્કાર કર્યો. કોઈ ફૂલ ચૂંટવા આવે તો ફૂલ મુરઝાઈ જતું, છોડ સુકાઈ જતો, પાંદડા ખરી પડતા. આમ બાગ બગીચાની શોભા નષ્ટ થઈ ગઈ. શહેર પંખીઓના કલબલાટ વગરનું, ફૂલોના રંગબેરંગી દેખાવ કે સુગંધ વગર, પશુઓના પ્રેમ વગરનું બન્યું. માણસ મૂંઝાયો. આખરે તેને પોતાની આસપાસની સજીવ સૃષ્ટિનું મહત્વ સમજાયું અને તેણે પોતાના વર્તનને સુધારવા તરફ પહેલ કરી. પાછા પોતાની આસપાસ વનસ્પતિ અને પશુ પંખીઓને કલબલાટ કરતા કરવા તેણે વનમાં જઈ સજીવ સૃષ્ટિની માફી માંગી. પ્રભુની પણ માફી માંગી અને હવેથી તે આ સૌની કાળજી રાખશે તેવું વચન પણ આપ્યું. તુલસી મરક મરક હસતી હતી. બાળમિત્રો, આ વાર્તામાં તો માનવજાત સમજી ગઈ, પણ શું ખરેખર સમજી છે ખરી?